सफर में धूप तो होगी, जो चल सको तो चलो, सभी है भीड़ में, तुम भी निकल सको तो चलो। नमस्कार, जी 24 कलाकनी विशेष रजूआत गुजरातनी जुबानी नरेन्द्र मोदीनी कहानीमां आपनुं स्वागत छे। हुं छुं मिहिर रावल। आजे वात राजकोटनी करवाना छीए। राजकोट ए शहर के जेनी साथे नरेन्द्र मोदीनो नातो स्वर्णिम अने ऐतिहासिक छे। आ ए शहर छे के ज्यांथी सफल राजकारणनी शरूआत, सक्रिय राजकारणनी शरूआत नरेन्द्र मोदीए करी हती। परंतु आ शहरना, आ जिल्लाना केटलाय लोको एवा छे के जेओ नरेन्द्र मोदीने 2001 थी नहीं परंतु एनाथी पण पहला ज्यारथी तेओ संघना प्रचारक हता त्यारथी ओळखे छे। अने एटला माटे ज नरेन्द्र मोदीनो नातो आ शहर साथे, आ जिल्ला साथे 50 वर्षथी पण वधारेनो छे। રાજકોટ સાથે ખૂબ જૂનો છે પીએમ મોદીનો નાતો। એ સંબંધો એટલે એ વખતના જે બધા પ્રાંતના પ્રચારકો હોય એનું નિવાસ એ અમારા ઘરમાં જ હતું। નથી ભૂલાતા નરેન્દ્ર મોદી સાથેના સંસ્મરણો। અમને જ્યારે મળવાનું થાય એટલે અચૂક યાદ કરે છે કે હજી મને તમારા પુડલા યાદ છે હોય એમ। કાર્યકરો સાથેની એ યાદોને નથી ભૂલ્યું રાજકોટ। નરેન્દ્રભાઈ અમારા સ્કૂટરમાં બેસી નાખ્યા છે। આવા અનેક કાર્યકર્તાઓ રાજકોટમાં આજે પણ છે। રાજકોટમાં અનેક લોકોના ઘરે રોકાતા હતા મોદી। તો એક દિવસ એવું જો ગમે પૂછું જ નહીં, પછી કે શું બનાવ્યું છે, મેં કીધું કેમ તમે ક્યાં જવાના નથી, તો કે ના તો ઘરે જમવું છે, મેં ખીચડી, તો કે ખીચડી તો મને બહુ જ ભાવે, પછી અમે બધા સાથે જઈને ઝીણામાં ઝીણી માહિતી પર નજર રાખે છે મોદી। એકો એક વસ્તુમાં એમની નજર એટલે એ તો સારું ગજબ કહેવાય। અતૂટ રીતે જોડાયેલો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રાજકોટ શહેર અને જિલ્લાના લોકોનો નાતો। હિન્દુસ્તાન હંમેશા યાદ રાખશે કે નરેન્દ્ર મોદીના સક્રિય રાજકારણની શરૂઆત રાજકોટથી થઈ હતી। તેઓ જ્યારે 2001માં પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે પોતાના જીવનની પહેલી ચૂંટણી રાજકોટથી લડ્યા હતા। રાજકોટના દરબારગઢમાં આવેલો આ હવેલી ચોક છે જ્યાં નરેન્દ્ર મોદીએ પહેલીવાર પોતાના માટે ચૂંટણી સભા ગજવી હતી। અમારી ઘરે લગભગ 20-25 વાર મારી ઘરે એમને ભોજન લીધું હોય છે, નાસ્તો પણ ઘણીવાર અમારી ઘરે કર્યો હોય છે, અને પરિવાર નામથી તમામને વ્યક્તિગત તેઓ ઓળખતા। જ્યારે જો ચૂંટણી હતી અમારા વિસ્તારમાં દરબારગઢ પાસે આવેલી રહેતો હું ત્યારે, ત્યારે ત્યાં ચૂંટણી સભા પણ સારી ભરી હતી અમે, અને ત્યાંથી અમારી ઘરે બધા રોકાણા હતા। રાજકોટની સરગમ ક્લબના સંચાલક ગુણવતભાઈ ડેલાવાળાને બરાબર યાદ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારક હતા ત્યારે રાજકોટ આવતા તો આરએસએસ સાથે જોડાયેલા અનેક મિત્રો સાથે મુલાકાત થતી। વર્ષ 1974-75માં વડોદરાના બાજવાની આરએસએસ શિબિરમાં ગુણવતભાઈ ડેલાવાળા, વિજય રૂપાણી અને નરેન્દ્ર મોદી ઓટીસી કેમ્પમાં એક મહિના સુધી એક જ રૂમમાં રહ્યા હતા। ઓગણીસો 1974-75માં અમારા રાષ્ટ્રીય સ્વયંસંઘના દર વર્ષે એક મહિનાનો ઓટીસી કેમ્પ હોય છે, હું અને વિજયભાઈ રૂપાણી અને અમે આદેશી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમે એક જ વર્ગમાં કેમ્પમાં રહેતા। વર્ષોથી સંઘના પ્રચારક તરીકે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કામ કરેલ છે અને હજી પણ કરતા આવે છે, તો સંઘનામાં જે વર્ગમાં હોય ત્યારે એક એક મહિનો અમે સાથે રહેતા, સાથે ભોજન કરતા અને જે કસરત બસરત બૌદ્ધિકમાં સાથે, ત્યાંથી અમારો વધુ સંપર્ક અમારા મારા પોતાના વ્યક્તિગત થયેલ, અને અમારે નરેન્દ્રભાઈ પણ એક વ્યક્તિ પારખો હતા, કોને કેવો સંબંધ રાખો એ વ્યક્તિ જાણી શકતા એમ। નરેન્દ્રભાઈનો કાફલો નીકળો તો એમણે જોયું કે કાંતિ બાપુજી ચાલીને ઘરે જાય છે, એટલે એણે આખા કાફલાને રોક્યો, પોતે ઉતર્યા, ઉતરીને બહાર આવ્યા, પગે લાગ્યા અને પછી ફરીથી કાફલાની સાથે રવાના થયા। તો પરિવારના વડીલોને પણ આટલું બધું માન આપવું એ એમનો મૂળભૂત સ્વભાવ, અને એના કારણે એ ખૂબ આગળ વધ્યા। રાજકોટમાં અનેક એવા પરિવારો છે જેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જૂનો નાતો છે। રાજકોટનો ભટ્ટ પરિવાર, જોશીપુરા પરિવાર,
શુક્લ પરિવાર, રૂપાણી પરિવાર અને મણિયાર પરિવાર. વર્ષ 1972-73માં કાંતિભાઈ ભટ્ટના પુત્ર ગિરીશભાઈએ નરેન્દ્ર મોદીની સાથે સંઘ પ્રચારક તરીકે એક સાથે શરૂઆત કરી હતી. તેમનું કહેવું છે કે 1970ના અરસામાં જ્યારે નરેન્દ્ર મોદી અમદાવાદના ગીતા મંદિર ખાતે બાબુભાઈની કેન્ટીનમાં કામ કરતા ત્યારે સંઘના પ્રચારક નાથાલાલ ઝઘડાના કહેવાથી તેમને RSSમાં સક્રિય રીતે જોડાવાની અને દેશ માટે કામ કરવાની પ્રેરણા મળી હતી. પીએમ મોદી સાથેની અનેક જૂની અને સ્વર્ણિમ યાદો રાજકોટનો ભટ્ટ પરિવાર સાચવીને બેઠો છે. નરેન્દ્રભાઈ 1973ની અંદર સંઘ શિક્ષાર ચાલતો હતો નડિયાદની અંદર, અને દેશ ગુજરાતમાં ચોખાની બંદી, ચોખા પીરસી ન શકો એવી વ્યવસ્થા, ઓછામાં ઓછા 500-600 એક મહિના માટે એકત્ર થયેલા. તો ચોખા વગર આ લોકોને દરરોજ જમવા શું આપવાનું? તો એમના એ વખતથી અન્ય લોકો સાથે સંબંધ, અને એને કારણે એણે સનત મહેતા એ વખતે પુરવઠા પ્રધાન હતા કોંગ્રેસની સરકાર, અને એમની પાસે જઈને એમણે કહ્યું કે ભાઈ આ સ્પેશિયલ ક્લેમ છે, તમે આને સ્પેશિયલ મંજૂરી આપો અને ભાતની મંજૂરી આપો. અનેક કારણો હતા, ભાતની મંજૂરી ના આપી પણ કોદરીની મંજૂરી મળી ગઈ, અને પછી બધા સ્વયંસેવકોને અમે કોદરી ખવડાવવાનું શરૂ કર્યું. એ વર્ગમાં હું પણ હતો, નરેન્દ્રભાઈ પણ હતા, અને અમે બંને એક મહિના સુધી પ્રત્યક્ષ આ કામમાં જ લાગ્યા રહ્યા. પણ એમના સનતભાઈ મહેતા સાથેના સંબંધો એને કારણે એવી પરિસ્થિતિમાં પણ એ મંજૂરી લઈને આવ્યા. 1982માં અમારો સંબંધ નક્કી થયો. પછી અમદાવાદ કાર્યાલયમાં બધા વરિષ્ઠ પ્રચારકો અને બધાને મળવા માટે ગયા. એ વખતે નરેન્દ્રભાઈ પણ ત્યાં જ. તો એ દિવસે 1982માં ખૂબ જબરદસ્ત વાવાઝોડું આવ્યું આખા ગુજરાતમાં, અને ક્યાંય બહાર નીકળી શકાય એવી સ્થિતિ નહોતી. અમે પણ ત્યાં ફસાઈ ગયા કાર્યાલયમાં. એ લોકો જે કાર્યાલયમાં અંદર રહેતા હતા એ પણ ક્યાંય બહાર જઈ શકે એવી સ્થિતિ નહોતી. એ વખતે લગભગ 10-11 લોકો હતા કાર્યાલયમાં, અને મને એમણે કીધું કે હવે તો જ્યોતિબેન તમારે અમને જમાડવા પડશે અહીંયા. અને મેં કીધું શું છે? તો જોયું રસોડામાં જઈને તો એક ચણાનો લોટ હતો અને ડુંગળી હતી. એ લોકોએ મને હેલ્પ કરી અને મેં બધા લોકો માટે પુડલા બનાવ્યા અને બધા વારા ફરતી જમ્યા. અમને જ્યારે મળવાનું થાય એટલે અચૂક યાદ કરે છે કે હજી મને તમારા પુડલા યાદ છે હોય એમ. રાજકોટનો જોશીપુરા પરિવાર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પારિવારિક ઘરોબો ધરાવે છે. નરેન્દ્ર મોદી સંઘ પ્રચારક હતા ત્યારે રાજકોટના ઘણા ગાંઠ્યા પરિવારોને ત્યાં જ ઉતરતા. એક વખત ચૈત્રી નવરાત્રિમાં નરેન્દ્રભાઈ રાજકોટમાં હતા ત્યારે જોશીપુરા પરિવારના ઘરે ચૈત્રી નવરાત્રિનો હવન હતો, અને ઓચિંતા જ નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા. તેમણે હવનમાં ભાગ પણ લીધો. મોટી વાત એ છે કે કમલેશ જોશીપુરા નરેન્દ્ર મોદીનો કેસ લડવામાં પણ મદદરૂપ થયા હતા, અને તેઓ સત્યના પક્ષે હોવાથી સત્યનો વિજય થયો હતો. એક ખૂબ સરસ વાત છે. આ જ સ્થાન ઉપર સાધારણ રીતે ચૈત્રી નવરાત્રિ અને અશ્વિની નવરાત્રિમાં અમે યજ્ઞ કરતા હોઈએ છીએ. શ્રી નરેન્દ્રભાઈ પણ ચૈત્રી મહિનાના નવરાત્રિ પાણી ઉપર રહે છે મધ લઈને. યજ્ઞ હતો ઘરમાં, એમને ખ્યાલ આવ્યો કે જોશીપુરા પરિવાર દર વખતે યજ્ઞ કરે છે, અને ઘરમેળે જ યજ્ઞ હતો, પરંતુ શાંતિથી ચૂપચાપ પાછળ આવી અને માતાજીની શકરાદેય સ્તુતિમાં જોડાયા અને માતાજી તરફ અહોભાવ વ્યક્ત કરી અને યજ્ઞમાં એક યાજ્ઞિક સ્વરૂપે જોડાયા. આ મારા માટે એક સુંદર મજાનું, સરસ મજાનું નજરાણું છે, યાદગીરી છે. રાજકોટના મણિયાર પરિવાર સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખૂબ જૂનો ઘરોબો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારક તરીકે તો નરેન્દ્ર મોદી અનેક વખત રાજકોટમાં રોકાયા, પરંતુ ચૂંટણી લડતી વખતે તેમને એક મોટા મકાનની જરૂરિયાત ઊભી થઈ, કેમ કે તેઓ એક મહિના જેટલો સમય ચૂંટણી પ્રચાર અને મિટિંગોમાં વ્યસ્ત રહેવાના હતા. રાજકોટમાં 8-10 મકાનો જોયા પછી પણ ક્યાંય જોઈએ એવી જગ્યા નહોતી મળતી, ત્યારે અરવિંદભાઈ મણિયારના પુત્ર કલ્પક મણિયારે નરેન્દ્ર મોદીને પોતાના ઘરે રોકાવા માટેનું આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ અમિત શાહ ભાજપના કાર્યકરો સાથે નરેન્દ્ર મોદી માટે મકાન જોવા માટે આવ્યા હતા, અને અંતે અહીં જ રોકાવાનું નક્કી થયું. એ લોકો એમને રહેવાની કોઈ સારી જગ્યા શોધતા હતા,
પછી અમારા કલ્પકે કીધું કે અમારા ઘરે ફાવે તો તમે રહી શકો એમ. પછી અમિતભાઈ ને લોકો જોવા આવ્યા તો એ લોકોને તો ફાવે એવું જ હતું, કારણ કે ઉપરના રૂમમાં નરેન્દ્રભાઈ ને રાખીએ એટલે એમને પ્રાઇવસી એ રહે ને કામ કરવું હોય તો થઈ શકે, અને બાજુનો એક રૂમ હતો એટલે કોઈ મળવા આવે તો વાંધો ન આવે, નીચે બધા તો અમે કરી શકીએ એ લોકોને એટેન્ડ. પણ એ ધારાસભાની ચૂંટણી લડતા હતા ત્યારે, એ ચૂંટણી જ્યારે લડતા હતા ને ત્યારે અહીંયા એ આગલે દિવસે નક્કી થયું કે અહીંયા રહેવા આવવાના છે, એટલે બધા લોકો તમારા પોલીસ ડિપાર્ટમેન્ટને જે બધા હોય આવીને બધું ચેક કરી ગયા, અને અહીંયા પાછળના ભાગમાં 5-6, 3-4 ખાટલા નાખી દીધા અને રહેવા માટેને એ લોકોને. અને પછી તો બધા મળવા આવે ને એવું બધું થાય, પણ અમારે બધી વ્યવસ્થા સરસ ગોઠવાઈ ગઈ હતી એટલે બારોબારનું બધું ગોઠવાઈ જતું હતું. હંસિકાબેન મણિયારને 20 વર્ષ જૂનો એક પ્રસંગ બરાબર યાદ છે. એ દિવસે નરેન્દ્ર મોદીને જમવાનું બાકી હતું, પરંતુ મણિયાર પરિવાર તેમને પૂછવાનું ભૂલી ગયો કે તમે ક્યાં જમવાના છો. અચાનક જ નરેન્દ્ર મોદીએ હંસિકાબેનને પૂછ્યું કે આજે જમવાનું શું બનાવ્યું છે. થયું એવું કે એ જ દિવસે મણિયાર પરિવારે સાંજે જમવામાં માત્ર ખીચડી જ બનાવી હતી. અને અમારે જો સંબંધ એવા કે એને રોજ ક્યાંક ને ક્યાંક જમવા જવાનું હોય એટલે અમે પૂછીએ નહીં, અને એમ કહીએ કે તમારે ચાલો જમવાનું હોય તો ચા પાણી તો ઘરે પીએ, પછી કે ના આજે મારે અહીંયા જવું છે. તો એક દિવસ એવું થયું કે અમે પૂછ્યું જ નહીં, પછી કે શું બનાવ્યું છે, મેં કીધું કેમ તમે ક્યાંય જવાના નથી, તો કે ના તો ઘરે જમવું છે, મેં કીધું ખીચડી, તો કે ખીચડી તો મને બહુ જ ભાવે, પછી અમે બધા સાથે જઈમાં. રાજકોટના હસુભાઈ દવેની જુબાનીમાં પણ સચવાયેલી છે નરેન્દ્ર મોદીની યાદગાર કહાની. ભારતીય મજદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને RSS સાથે જોડાયેલા હસુભાઈ દવેની મુલાકાત નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે રાજકોટ આવતા ત્યારે થતી. એ વખતે 1985માં વાંકાનેરમાં સંઘની OTC ચાલતી અને તેનો એક પ્રસંગ ખૂબ જ ખાસ છે. સંઘના પ્રચારક તરીકેનો એક પ્રસંગ મને યાદ આવે છે કે 1985ની 13મી તારીખે અમારે ત્યાં વાંકાનેરની અંદર OTC ચાલતી હતી, એટલે એક મહિનાનો વર્ગ હોય સંઘના સ્વયંસેવકોનો, અને એની અંદર એ ત્યારે બૌદ્ધિક, અમારી ભાષામાં અમે કહી સંઘમાં બૌદ્ધિક દેવા માટે થઈને આવેલા, તો હું પણ એમનો બૌદ્ધિક સાંભળ્યો તે દિવસે ત્યાં ગયેલો. હવે તો મેં એમને જે બૌદ્ધિક તો સાંભળ્યો, બૌદ્ધિક તો એમને માસ્ટરી હતી પહેલેથી જ વિષયો ઉપર, પણ એમનો જે પરવેશ હતો, જે ડ્રેસ હતો ને, તો ડ્રેસની અંદર દાઢી ત્યારે રાખતા હતા, પછી જબ્બો અને ધોતી પણ પહેરતા હતા, અને જબ્બો અને પાયજામો પણ પહેરતા હતા. પણ તે દિવસની જે વિશેષતા હતી ને, એ એણે મોરારજીદાસ બાપુ જેમ ખભે શાલ રાખે છે ને, એમ એક શાલ રાખી અને ત્યાં આખું બૌદ્ધિક એણે આપેલું. અમે જોઈ તો અમને જરા નવાઈ લાગે કે આ શાલ કોઈ દિવસ નહીં હોય ને, આ શાલ કેવી રીતે આવી, એકમ નવાઈ જે મને લાગી. અમે તો સૌથી પહેલું એલા ચીફ મિનિસ્ટર બેઠેલા, અને હું જ્યારે એમને મળીને બહાર નીકળ્યો, એ મને છે દરવાજા સુધી મૂકવા આવ્યા, ત્યારે મને એમ થયું કે આ માણસ ભલે ચીફ મિનિસ્ટર છે અમે, પરંતુ એની અંદર જે સત્તાનું અભિમાન નથી પણ એક નમ્રતાનો જે ભાવ છે ને, એ તે દિવસે આપણને જોવા મળ્યો. અમે એ પણ પ્રચારક નીકળ્યા 1973માં, ને હું પણ પ્રચારક નીકળ્યો. મારો કચ્છ જિલ્લામાં મને જવાબદારી સોંપી, એમને અમદાવાદ કાર્યાલય અને અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં સંઘના કામ માટે રહેવાનું નક્કી કરવામાં આવ્યું. પણ દર 3 મહિને 2 મહિને જ્યારે અમે મિટિંગોમાં ભેગા થાય ત્યારે હસી આનંદ મજાક મસ્તી, એવરેજ મિટિંગો 10-10:30 રાત્રે પૂરી થાય, પછી અમે બધા યંગ એ જમાનાના, તો હસી મજાક તો કરતા આનંદ કરતા, પણ કાર્યાલયની બહાર જઈને પણ અમે ચા નાસ્તો કરવા જાઓ, કાંકરિયા ઉપર જવું, મહેતા રેસ્ટોરન્ટ એટલે એલિસ બ્રિજ પાસે રેસ્ટોરન્ટ છે ત્યાં જઈને ચા નાસ્તો કરવા આવવા અને આનંદ કરવો, એકબીજાના અનુભવો શેર કરવા, આ બધું કામ એ દિવસોમાં પણ અમે પ્રચારક હોવા છતાં કર્યું. હું નરેન્દ્ર દામોદરદાસ મોદી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત રાજકોટથી ધારાસભ્ય તરીકેની ચૂંટણી લડ્યા. ત્યારે તેમણે ચૂંટણી પ્રચારમાં ટેકનોલોજીનો એવો ઉપયોગ કર્યો કે લોકો જોતા રહી ગયા.
आज थी 20 वर्ष पहला त्यारे तेमने टेक्निकल टीम संभाळता हता कल्पक मणियार। ए वक्ते टेलिकॉलिंग भारत माटे नवो शब्द हतो। नरेंद्र मोदीए चूंटणीमां तेनो उपयोग कर्यो हतो। જ્યારે નરેન્દ્રભાઈના અવાજમાં રેકોર્ડ કરેલો ફોન જતો ત્યારે લોકો પણ ચોંકી જતા અને બીજા લોકોને કહેતા કે મોદીનો ફોન આવ્યો હતો। ખાસ તો એમાં એમણે ત્યારે એવું એક નવો વિચાર આપ્યો હતો કે આપણે ટેલિકોલિંગ કરીએ તો કેમ રહીએ, એમ કે દરેકને નરેન્દ્રભાઈનો ફોન જાય। હવે ત્યારે એવું કોઈ કંઈ એવા ગેજેટ્સ અવેલેબલ નહોતા, તો અમને થયું કે ચાલ આપણે નાના અમે ત્યારે ઓલા વોકમેન આવે ને એ વોકમેન, લગભગ 50-એક વોકમેન લીધા અને એની કેસેટ બનાવી નરેન્દ્રભાઈની, અને નરેન્દ્રભાઈ બોલે કે ભાઈ નરેન્દ્ર મોદી બોલું છું, આ ચૂંટણી એક નવી જ પ્રકારની ચૂંટણી છે અને તમારે વોટ કરવાનો છે, એમ આ ટાઈપનો મેસેજ હોય તો એમના પોતાના જ શબ્દોમાં હોય। એટલે જેવો આપણે ફોન લાગે એટલે સામેથી કોઈ પણ ઉપાડે એટલે એમાંથી બોલે કે નરેન્દ્ર મોદી બોલું છું, એટલે આપણે સાંભળતા હોય કે એમ કે હે નરેન્દ્રભાઈનો ફોન છે એમ તેમ, અને અને તરત જ એ ટૂંકો મેસેજ આપીને ફોન મૂકી દે, ત્યારે એ પછી કેટલા લોકોને કહે કે ભાઈ નરેન્દ્રભાઈનો ફોન આવી ગયો। એટલે એ બધું જ પછી આટલા બધા ફોન કેવી રીતે કરવા, તો ઓલે STDPCO હતા તો એ બધાને અમે એ આખું કામ સોંપેલું ને બહુ સારી રીતે થયું હતું। પણ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ બની કે આ પીરિયડમાં આમ આપણને એક ઇંતેજારી હોય, ઉત્કંઠા હોય કે ભાઈ આનું પરિણામ શું આવશે, કારણ કે ગુજરાતમાં જેમ ભાજપના લોકો આવી ગયા હોય એમ કોંગ્રેસના પણ એટલા જ ઉતરી ગયા હોય અને ગમે તે ટાઈપના પ્રચારો થતા હોય ને। એટલે મેં એકવાર એમને કીધું કે ભાઈ તમારો મને બર્થ ડેટ ટાઈમ અને પ્લેસ આપો ને, એટલે મને કહે કે તારે શું જોવડાવવું છે, મેં કીધું આપણું આમ રિઝલ્ટ શું આવે અને તમે પાછું આમ ચીફ મિનિસ્ટર ચાલુ રહેશો ને એમ, એટલે કે તું જોવડાવીશ તો તને એમાં એમ કહેશે કે પ્રાઇમ મિનિસ્ટર બનશે। હવે મને થાય કે આ જિંદગીની પહેલી ચૂંટણી લડે છે નરેન્દ્રભાઈ, એ ધારાસભામાં ધારાસભ્ય થવાની અને પ્રાઇમ મિનિસ્ટરની વાત કરે છે અને એટલા કોન્ફિડન્સથી કરતા હતા કે તને એ જો એ કહેશે એ તને, અને ખરેખર પાછું એવું થયું। આજે આપણું ગુજરાત વિકાસની દ્રષ્ટિએ હરણફાળ ભરી રહ્યું છે અને ગુજરાત સહિત દેશભરમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે અને તેમાં રાજકોટનું પણ મોટું યોગદાન છે। ભારતના સફળ મંગળયાન પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવામાં આવેલા કેટલાક પાર્ટ્સ રાજકોટના ઉદ્યોગકારોએ બનાવેલા છે અને તેની નોંધ નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી। આપણે કોઈને કલ્પના નથી પણ મંગળયાન જ્યારે સફળ થયું અને મંગળ ઉપર ભારતનું યાન ગયું ત્યારે એણે એવું શોધી કાઢ્યું કે એની અંદરનો એક પાર્ટ છે એ રાજકોટે બનાવ્યો છે। નાગરિક સહકારી બેંકના ચેરમેન જ્યોતિન્દ્ર મહેતાનું કહેવું છે કે નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એકવાર સહકારી આગેવાનો ગાંધીનગર તેમને મળવા ગયા, તેમણે વિદ્યાર્થીઓ સુધી 1,00,000 કમ્પ્યુટર પહોંચાડવાનો ટાર્ગેટ આપ્યો હતો। નરેન્દ્ર મોદીની કુનેહને કારણે જ તેઓ એ કામ સફળતાપૂર્વક પૂરું કરી શક્યા હતા। KG-ના બાળકોને નાનું કમ્પ્યુટર એને જોતું કન્ફિગરેશન વાળું અને PG-ના એન્જિનિયરિંગના સ્ટુડન્ટ માટે એના જરૂરિયાત મુજબના કન્ફિગરેશનવાળા કોમ્પ્યુટર બજાર ભાવ કરતાં 25% બાર્ગેન કરીને, બલ્ક બાર્ગેન કરીને 25% ઓછા કરાવ્યા અને એમાં સહકારી બેન્કોએ એની અંદર 75% લોન આપી વગર વ્યાજની લોન। એમને એટલો બધો આ વિષય ગમી ગયો અને એમણે ઉદઘાટનમાં કહ્યું કે આખો પ્રોજેક્ટ છે એ 6 મહિના ચાલવાનો, તો કીધું આજથી તમારો દિવસ શરૂ થાય છે અને હું તમને ટાર્ગેટ આપું છું 1,00,000 કમ્પ્યુટર। અને સાહેબ અમને આનંદ છે કે ગુજરાતના સહકારી માળકાએ 1,20,000 કમ્પ્યુટર આપ્યા। એ દિવસને આખો સૌરાષ્ટ્ર ક્યારે નહીં ભૂલે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટને સરગમ ક્લબ સંચાલિત હેમુ ગઢવી નાટ્યગૃહમાંથી સૌરાષ્ટ્ર માટે સૌથી મહત્વની ગણાતી સૌની યોજનાની જાહેરાત કરી હતી। આમ તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસના દ્વાર ત્યારે જ ખુલી ગયા હતા જ્યારે નરેન્દ્ર મોદી પોતાના જીવનની પહેલી ચૂંટણી રાજકોટથી જીત્યા હતા। અંદાજે 12,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સૌની યોજના મારફતે સૌરાષ્ટ્રના ગામે ગામ નર્મદાના નીર પહોંચે તે માટે પાઇપલાઇન નાખવાનું કામ નરેન્દ્ર મોદીએ શરૂ કરાવ્યું હતું। સૌની યોજનાનું ખાતમુહૂર્ત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ કર્યું, જ્યારે લોકાર્પણનો સમય આવ્યો ત્યારે તેઓ દેશના પ્રધાનમંત્રી બની ચૂક્યા હતા।
સૌની યોજનાનું ભગીરથ કાર્ય પૂર્ણ થતાં તેઓ ગુજરાત આવ્યા અને રાજકોટ નજીક આજી ત્રણ ડેમમાં નર્મદાના નીર નાખીને સૌની યોજના લોકાર્પણ કર્યું. આ સિવાય રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ, ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને સ્માર્ટ સિટીનું સપનું પણ નરેન્દ્ર મોદીનું હતું, જે તેમના માર્ગદર્શનમાં જ પૂરું થઈ રહ્યું છે. જૂનાગઢમાં ગિરનાર રોપવેનું સ્વપ્ન પણ નરેન્દ્ર મોદીના દૃઢ સંકલ્પને કારણે પૂર્ણ થયું છે. આ સિવાય નરેન્દ્ર મોદીનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે આજી રિવરફ્રન્ટ. તેની કામગીરી અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ભાગીદારીથી પીએમ મોદીની દેખરેખમાં થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી થયા ત્યાર પછી સૌરાષ્ટ્ર માટે મોટા મોટી યોજના, ન ભૂતો ન ભવિષ્ય એવી સૌની યોજના, 135 ડેમ ભરાવવાની અને પીવાના સિંચાઈ માટેની આશરે 12,000 કરોડ કરતાની મહાકાય યોજના માન્ય મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબે હેમુ ગઢવી ઓલ રાજકોટથી ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારે કોંગ્રેસના મિત્રો કહેતા હતા કે આ લાઇનમાંથી પાણી નહીં નીકળે, હવા નીકળશે. પણ જોયું કે મોદી સાહેબનો એક સંકલ્પ, મોદી સાહેબનો એક વિચાર, મોદી સાહેબની એક સૂઝ, આજે એ યોજના આનંદીબેન પટેલ ને પછી હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે પૂરી કરી રહ્યા છે. અને સૌરાષ્ટ્રમાં સૌની યોજનાથી પીવાનું ગામે ગામ પાણી આજે પહોંચ્યું છે. કચ્છ હશે, અમરેલીના છેવાડાના ગામડા હશે, રાજકોટ હશે કે ભાવનગર, જૂનાગઢ કે સુરેન્દ્રનગર, બધા જ જગ્યાએ ખૂબ મોટી યોજના છે અને આજે ખૂબ સારો એનો લાભ સૌરાષ્ટ્રની જનતાને મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં એમણે જે વિકાસ કર્યો છે એ ચતુર્ભુજ કહી શકીએ કે પીવાના પાણીની સમસ્યા હોય, આરોગ્ય માટે જોઈએ તો અગાઉ આખા ગુજરાતમાં 6-7 મેડિકલ કોલેજો હતી, આજે ગુજરાતમાં 19 મેડિકલ કોલેજો છે. એ થેન્ક્સ ટુ નરેન્દ્રભાઈ મોદી. આજે ગુજરાતના વિદ્યાર્થીને બેંગ્લોર, પુના ભણવા જવું પડતું નથી, એને એ જગ્યાએ ભારતના અન્ય પ્રાંતોમાંથી વિદ્યાર્થીઓ ગુજરાત ભણવા આવે છે. રાજકોટની સીટ ભારતીય જનતા પાર્ટી માટે જેટલી શુકનવંતી સાબિત થઈ છે એટલી જ લકી સાબિત થઈ છે નરેન્દ્ર મોદી માટે. દુનિયા હંમેશા યાદ રાખશે કે વિશ્વ રાજનીતિમાં ડંકો વગાડનારા હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જીવનની પહેલી ચૂંટણી રાજકોટથી લડ્યા હતા. સૌરાષ્ટ્રના પાટનગર સાથેનો નરેન્દ્ર મોદીનો અગાઢ નાતો સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે અને ગુજરાત માટે સોનેરી ઇતિહાસના એક સ્વર્ણિમ પ્રકરણ તરીકે હંમેશા લોકોને યાદ રહેશે. તો આજે અમારી વિશેષ રજૂઆત, આપણે જોયું કે રાજકોટ શહેર અને જિલ્લાના લોકોનો નરેન્દ્ર મોદી સાથે કેવો નાતો રહ્યો. આવતીકાલે જોઈશું વડોદરા શહેર અને જિલ્લાના લોકોની જુબાની નરેન્દ્ર મોદીની કહાની. જોવાનું ચૂકતા નહીં આવતીકાલે સાંજે 5 વાગે ગુજરાતની જુબાની નરેન્દ્ર મોદીની કહાની.